નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બહુ જ અગત્યનો ટોપિક જેનું નામ છે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો તમારે અભ્યાસ કરવો હોય તો એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો પડે. તો પ્રશ્ન એ થાય કે સમાન ચુંબકીય ક્ષેત્ર તમને મળશે ક્યાંથી? તો સમાન ચુંબકીય ક્ષેત્ર તમે સોલેનોઇડ દ્વારા મેળવી શકો. તમને ખબર છે કે સોલેનોઇડની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. સોલેનોઇડમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. કેટલું હોય? તો કે બી બરાબર μ0nI જેટલું હોય. અચ્છા, સમાન વિદ્યુત ક્ષેત્ર તમારે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકો? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય. તો કાન ખોલીને સાંભળજો, જો તમારે સમાન વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે તો તમારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મળશે, અને જો સમાન ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે તો એ સોલેનોઇડની અંદર મળશે. બીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુતીય ગુણધર્મનો અભ્યાસ કર્યો. કોઈ પણ પદાર્થના વિદ્યુતીય ગુણધર્મનો અભ્યાસ કરવો હોય તમારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવો પડે, અને સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે કેપેસિટર દ્વારા મેળવ્યું. યાદ કરો, ડાયઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકો તો કઈ કઈ ઘટના ઘટિત થાય એ આપણે અભ્યાસ કર્યો. છતાં હું તમને યાદ કરાવી દઉં કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ યાદ કરો, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ. પછી આ થિયરી સમજવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર બધી ડાયપોલ હતી, ડાયપોલ વિશે અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હતી. અત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી. આ બધી ડાયપોલ છે એ કેવી હતી? અસ્ત વ્યસ્ત હતી, બરાબર. એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ આની કેટલી થઈ જતી હતી? શૂન્ય થઈ જતી. તો આ બધી ડાયપોલ ઉષ્મીય ઉર્જા મેળવીને ઓરડાના તાપમાને અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હતી. હવે તમારે આને સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું કરતા હતા? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આને મૂકી દેતા. તો આપણે અહીંયા કેપેસિટરની બે પ્લેટ લઈ લઈએ. તો કેપેસિટરની બે પ્લેટમાં તમને ખબર છે બરોબર નજીક લેવાની છે પ્લેટ, બરાબર. આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ સંપૂર્ણપણે કેપેસિટરમાં ફિટ થાય એ રીતે ગોઠવવાનું. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું હોય? તો કે વિદ્યુત ક્ષેત્ર હોય. અહીંયા ધન વિદ્યુત ભાર હશે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય. તો આ વિદ્યુત ભારો પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને હવે તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે કોઈ ડાયપોલ આવે એટલે એના ઉપર ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે આ ડાયપોલ છે એ પરિભ્રમણ કરવા મળશે અને ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. એટલે જે આ ધન વિદ્યુત ભાર છે એની નજીક ડાયપોલનો કયો વિદ્યુત ભાર આવી જતો? તો ઋણ વિદ્યુત ભાર. એટલે આ બધી ડાયપોલ છે આ રીતે ગોઠવાયેલી છે. ધનની નજીક ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર આવી જતો હતો અને આ બાજુ ધન હતો. પછી એ બીજી ડાયપોલ છે એ આના ધનની નજીક છે એનો ઋણ ગોઠવતો હતો. આઈડિયા આવશે કે નહીં? ત્રીજી ડાયપોલ છે આ રીતે ગોઠવાયેલી છે, આના ધનની નજીક આ ઋણ વિદ્યુત ભાર હતો. આ રીતે બધી ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જતી, બરાબર. એટલે થતું હું આ ધન અને ઋણ એકબીજાને અસર નાબૂદ કરતા હતા. આ ધન અને ઋણ એકબીજાને અસર નાબૂદ કરે એટલે હવે આ જે ડાયલેક્ટ્રિક પદાર્થ એની સપાટી ઉપર અહીંયા ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થયો હતો. હું ડાયરેક્ટ લખું, અહીંયા ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે અને આ સપાટી ઉપર છે ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે. એટલે હવે તમને ખબર પડે છે ડાયઇલેક્ટ્રિક અહીંયા ટોટલ ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થયો માઇનસ ક્યુ, અહીંયા ટોટલ ધન વિદ્યુત ભાર પ્રેરિત થયો. એટલે આની અંદર હવે પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. આ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવાની ઘટનાને આપણે પોલેરાઇઝેશન કીધું હતું. તો પોલેરાઇઝેશન જેવો શબ્દ અહીંયા છે મેગ્નેટાઇઝેશન. તો શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમને ખબર છે કે આની આ છે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થવાનું આ પ્રેરિત વિદ્યુત ભારને લીધે. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયઇલેક્ટ્રિક પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. પરિણામે અંદર વિદ્યુત ક્ષેત્ર વધી જતું હતું કે ઘટી જતું હતું? કારણ કે બંને વિરુદ્ધ દિશામાં આવે એટલે અંદર વિદ્યુત ક્ષેત્રમાં શું થતો હતો? ઘટાડો થતો હતો. તો આ આપણે બધા વિદ્યુતીય ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો ચેપ્ટર નંબર 2 ની અંદર. તો અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે ચુંબકીય ગુણધર્મોનો, તો હવે આપણે આ ટોપિકની શરૂઆત કરીએ કે કોઈ પણ પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો જો તમારે અભ્યાસ કરવો હોય તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો પડે, અને ચુંબકીય ક્ષેત્ર આપણે સોલેનોઇડ દ્વારા મેળવી શકીએ. ઇનડાયરેક્ટલી હું તમને એમ કહું ને કે કોઈ પણ પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય તો એને સોલેનોઇડની અંદર મૂકવો પડે. તો પહેલું વાક્ય લખીએ આપણે કે કોઈ પણ પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવા માટે અભ્યાસ કરવા માટે
पदार्थ ने सोलेनोइड नी अंदर अंदर मुकवामा आवे छे नीचे नी आकृति में एल लंबाई नो अने एन आटा वालो आई एफ प्रवाधारित सोलेनोइड दर्शावेल छे। तो आपणे एक आकृति दोरवानी छे, एमां सोलेनोइड नी लंबाई केटली लेवानी छे एल, આટાની સંખ્યા કેટલી છે એન, અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે આઈ એફ। તો ફરીવાર હું એક સોલેનોઇડ બતાવી દઉં, આ સોલેનોઇડ ધ્યાનમાં લો। સોલેનોઇડ ની અંદર શું હોય તો તમને ખબર છે, નળાકાર જેવી રચના હોય અને એના ઉપર એન આટા વાળું ગૂંચળું વીંટાળી દઈએ આપણે। અહીંયા એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું વીંટાળી દઉં, ને અહીંયા તમે બેટરી જોડી દો આ રીતે, તો આ બેટરી માંથી વિદ્યુત પ્રવાહ જશે। બેટરી ન બતાવો તો હાલે, બરાબર? તો અત્યારે આમાંથી આઈ એફ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, કેટલો? આઈ એફ। અને ફ્રી કરંટ કહેવાય મુક્ત પ્રવાહ। આ પ્રવાહ છે ને આપણા કંટ્રોલમાં છે, આપણે બેટરીમાં સાથે અવરોધ જોડી દો તો પ્રવાહમાં આપણે આરામથી વધ ઘટ કરી શકશું, એટલે આ આપણા કંટ્રોલમાં છે, યાદ રાખજો, એટલે એને મુક્ત પ્રવાહ કીધો। આમાં આટાની સંખ્યા છે એન અને સોલેનોઇડની લંબાઈ લીધેલી છે આપણે એન। અત્યારે સોલેનોઇડ ની અંદર કોઈ દ્રવ્ય દાખલ કરેલું નથી, માત્ર ને માત્ર શૂન્ય અવકાશ છે, એટલે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નહીં। કેવું ઉત્પન્ન થાય? તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। સોલેનોઇડ ની અંદર જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તો એ કેટલું હોય? તો લખીએ આપણે કે સોલેનોઇડમાં શૂન્ય અવકાશ હોય અથવા હવા હોય, તમે બે લખીએ, શૂન્ય અવકાશ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર, તો સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર તમને યાદ છે, બી બરાબર શું આવે, મ્યુ ઝીરો એન આઈ અપોન એલ। અત્યારે શૂન્ય અવકાશ છે એટલે ચુંબકીય ક્ષેત્ર ને હું કીધું બી ઝીરો, અથવા હવા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર। અત્યારે પ્રવાહ કેટલો પસાર કરીએ છીએ આપણે? આઈ એફ, મુક્ત પ્રવાહ છે, બરાબર? આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોને લીધે છે? તો કે આઈ એફ પ્રવાહને લીધે, એ ખાસ ધ્યાન રાખજો। હવે એન ના છેદમાં એલ એટલે સ્મોલ એન થશે કે નહીં, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે થોડુંક હજી સાદુરૂપ આપીએ આપણે, તો શું થાય, મ્યુ ઝીરો એન ના છેદમાં એલ એટલે સ્મોલ એન થશે ઇન્ટુ શું આવશે, કેપિટલ આઈ એફ, અહીં કેપિટલ આઈ છે યાદ રાખજો। હવે સ્મોલ એન ઇન્ટુ આઈ એફ બરાબર આપણે સ્મોલ આઈ એફ લખી શકીએ, હું લખી શકીએ મ્યુ ઝીરો એન ઇન્ટુ આઈ એફ બરાબર હું લખું છું, ખાસ ધ્યાન રાખજો, સ્મોલ આઈ એફ, બરાબર? તમને કોઈ પ્રશ્ન પૂછે કે સ્મોલ આઈ એફ બરાબર શું થાય, તો યાદ રાખજો એક તો એન લખવાનો અને પછી મોટો આઈ લખવાનો, આ જે આપણે બેટરી દ્વારા પ્રવાહ પસાર કરીએ છીએ એ પ્રવાહ। તો આ સ્મોલ આઈ એફ ને આપણે એકમ લંબાઈ દીઠ પ્રવાહ કહીશું, શું કહેશું, એકમ લંબાઈ દીઠ પ્રવાહ। કુલ પ્રવાહને તમે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા વડે ગુણ નાખો એટલે તમને એકમ લંબાઈ દીઠ પ્રવાહ મળે, એટલે સ્મોલ આઈ એફ નું સૂત્ર યાદ રાખજો, સ્મોલ આઈ એફ બરાબર શું આવશે, એન ઇન્ટુ કેપિટલ આઈ એફ। આને સમીકરણ નંબર એક આપી દો। હું તમને હજી એક વાર પ્રશ્ન પૂછી લઉં કે મિત્રો બી ઝીરો શું છે, બી ઝીરો શું છે, જયારે શૂન્ય અવકાશ હોય ને ત્યારે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર। હવે આપણે જે પદાર્થનો ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે ને, એ પદાર્થને સોલેનોઇડ ની અંદર મૂકી દો। હવે જેવો સોલેનોઇડ ની અંદર મૂકશો એટલે એ ચુંબકીય ક્ષેત્રમાં આવી ગયો, ચુંબકીય ક્ષેત્રમાં આવશે એટલે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે। જેમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પદાર્થને મૂકતા ત્યારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી, એ જ રીતે સોલેનોઇડ ની અંદર જયારે કોઈ પદાર્થને મૂકો ત્યારે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, અને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવાની જે આખી ઘટના છે એને મેગ્નેટાઇઝેશન કહેવાય, શું કહેવામાં આવે છે, મેગ્નેટાઇઝેશન। તો હકીકતમાં અંદર શું થયું છે એ તમને કહો, તો આપણે જે પદાર્થ મૂક્યો એ હું અહીં પદાર્થને અહીં બતાવું, સાંભળજો વ્યવસ્થિત, અંદરની વાત તમને કહો, તમારે કોઈ કહેવાનું નથી,
તો આ પદાર્થ છે એની અંદર અસંખ્ય પરમાણુ હશે. પદાર્થ શાનો બનેલો હોય તો કે એના પરમાણુનો બનેલો હોય. ભાઈ હું થોડાક પરમાણુ બતાવું. હવે તમે આ પરમાણુનું ઓપરેશન કરો તો આ પરમાણુની અંદર શું હોય તો તમને ખબર છે કે કેન્દ્ર હોય પરમાણુ, એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, અને એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. હવે આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. અને ઓસ્ટેડ દાદા શું કહે છે કે જ્યાં જ્યાં પ્રવાહ હશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એને લીધે મેગ્નેટિક મોમેન્ટ હોય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. અને એ આપણે ગણી ગીતા આ પરિભ્રમણ કરતા સમતલ એટલે લંબરૂપી હતી, યાદ છે? અને એનું સૂત્ર આપણે મેળવ્યું હતું એમ બરાબર અડધું વ્યાર. એટલે દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોનના ભ્રમણને લીધે તમને મેગ્નેટિક મોમેન્ટ મળે, ચુંબકીય ડાયપોલ મળે. તો આ પરમાણુને પોતાની મેગ્નેટિક મોમેન્ટ હશે, આ પરમાણુ છે એને પોતાની મેગ્નેટિક મોમેન્ટ આમ હશે. બધાય પરમાણુ છે ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય અને મેગ્નેટિક મોમેન્ટ આમ હશે. તો ઓરડાના તાપમાને બધી મેગ્નેટિક છે ડાયપોલ છે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. તો આ બાજુ એસ ધ્રુવ ઉત્પન્ન થયું હોય તો આ બાજુ એન હોય, અહીંયા એન હોય તો આ બાજુ એચ હોય. એટલે આપણે આજે દરેક પરમાણુ છે ને એક ડાયપોલ થઈ ગયું, પણ બધી ડાયપોલ કેવી હોય અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય. ઓરડાના તાપમાને તમે જોશો તો બધી કેવી હશે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે. એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેટલી થઈ જાય? શૂન્ય. પરિણામી મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય થઈ જાય. એટલે આ પદાર્થ છે ને ચુંબક તરીકે વર્તતો નથી. જો આને તમારે ચુંબક બનાવવું હોય તો બધી ડાયપોલ છે ને એક જ દિશામાં ગોઠવાઈ જાય ને તો એ ચુંબક તરીકે વર્તે. તો ગજ્યો ચુંબક છે એ ચુંબક તરીકે વર્તવાનું કારણ શું છે? કારણ કે ગજ્યા ચુંબકની અંદર જે બધા પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ હોય ને એ એક જ દિશામાં હોય, કોઈ એકબીજાની અસર નાબૂદ કરી શકતા નથી. એટલે ઈ છે એ ચુંબકીય ક્ષેત્ર બહાર કાઢી શકે. આ પરમાણુ બિચારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો કરે પણ શું કરે છે? અંદરના બધા પરમાણુ ચુંબકીય ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય. તમને એમ કે લોખંડ છે એ અત્યારે બહાર મૂકી દો તો એ ચુંબક તરીકે વર્તતો નથી. શું કામ? કારણ કે લોખંડના પરમાણુ ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરે છે પણ બધા પરમાણુ કેવા હોય છે? અસ્તવ્યસ્ત હોય. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય. જ્યારે ગજ્યા ચુંબકની અંદર એવું થતું નથી. તો કોઈ પણ પદાર્થ છે એ ચુંબકત્વ ક્યારે ધારણ કરી શકે? તો દરેક પદાર્થના પરમાણુ ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરતા હોય પણ બધાની જો મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય ને તો એ ચુંબક તરીકે વર્તે. તો ગજ્યા ચુંબક છે એ ચુંબકત્વ ઉત્પન્ન કરવાનું રહસ્ય શું છે? તો ગજ્યા ચુંબકની અંદર પરમાણુ હોય, પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, ને આ બધા જ ના ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય એટલે એ ચુંબકત્વ તરીકે વર્તે છે અથવા ચુંબકત્વ ધારણ કરે છે એમ કહી શકીએ આપણે. તો આ જે પદાર્થ દાખલ કર્યો એની રચના કંઈક આવી છે, અત્યારે ચુંબક તરીકે વર્તતો નથી. હવે જો એને સોલેનોઇડ ની અંદર મૂકશો તો શું થાય? તો સોલેનોઇડ ની અંદર તો સમાન ચુંબકીય ક્ષેત્ર હશે અને ચુંબકીય ક્ષેત્રમાં આ બધી ડાયપોલ આવશે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? તો કે એન થી એસ તરફ. અને ચુંબકીય ડાયપોલ જયારે ચુંબકીય ક્ષેત્રમાં આવે એટલે એના ઉપર ટોર્ક લાગે એટલે આ બધી ડાયપોલ છે ને ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. બરાબર, આ રીતે એની નજીક એસ હશે એટલે આ રીતે બીજી ડાયપોલ આમ હશે, એની નજીક એસ હશે ત્રીજી ડાયપોલ આમ હશે, એની નજીક શું હશે? એસ. અને અહીંયા શું હશે? એન. એટલે તમને ખબર પડે છે આ એન અને એસ એકબીજાની અસર નાબૂદ કરે, આ એન અને એસ એકબીજાની અસર નાબૂદ કરે એટલે આ શેડ છે ને એસ ધ્રુવ પ્રેરિત થશે ને આ શેડે એન ધ્રુવ પ્રેરિત થશે. આ બધા એસ નો પરિણામી હું એસ કહી દઉં ને આ બધા એન નો પરિણામી ને હું એન કહી દઉં. એટલે હવે તમને ખબર પડી એની અંદર એક બીજી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ. જો આ એસ ધ્રુવ પ્રેરિત થયું, આ એક એન ધ્રુવ પ્રેરિત થયું. તો આ જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થવાની જે ઘટના છે ને એને શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝેશન કહેવાય. શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશનની હું વ્યાખ્યા લખું એટલે વાત થાય પૂરી. તો હવે આપણે કરવાનું શું છે? જ્યારે કોઈ પણ પદાર્થને સોલેનોઇડમાં દાખલ કરવામાં આવે જેટલું સોલેનોઇડનું કદ છે ને એટલા જ કદનો પદાર્થ આમાં ભરી દેવાનો. આખા સોલેનોઇડમાં પદાર્થને ભરી દઈએ આપણે દ્રવ્ય તો શું થશે? તો એની અંદર મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થશે. તો લખીએ, જ્યારે કોઈ પદાર્થને દ્રવ્યને સોલેનોઇડની અંદર ભરવામાં આવે અંદર ભરવામાં આવે
ત્યારે તેમાં મેગ્નેટિક અથવા પરિણામી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય છે. આ ઘટનાને મેગ્નેટાઇઝેશન કહેવાય. શું કહેવાય? મેગ્નેટાઇઝેશન કહે છે. મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા આવડશે. જ્યારે કોઈ પણ પદાર્થને સોલેનોઇડની અંદર દાખલ કરી દેવામાં આવે ત્યારે તેની અંદર પરિણામી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય છે. આ ઘટનાને મેગ્નેટાઇઝેશન કહે છે. તો અમારે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ ગણવી છે તો લખીએ પ્રેરિત મેગ્નેટિક મોમેન્ટ. આ પહેલા હતી નહીં, પ્રેરિત થઈ, તો પ્રેરિત મેગ્નેટિક મોમેન્ટ ગણવી છે. તો સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું છે? એમ બરાબર એન આઈ એ. એન આઈ એ એમ સ્મોલ એમ લખું. તો આ જે મેગ્નેટિક મોમેન્ટ છે ને એ પ્રેરિત થયેલી છે. તો અહીંયા જે પ્રવાહ છે ને એ પ્રેરિત પ્રવાહ હશે. હવે અહીં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થયું હોય તો અંદર પ્રવાહ પણ પ્રેરિત થતા હોય, તો આ પ્રવાહને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહને આપણે આઈ એમ વડે બતાવશું. બે પ્રવાહ થાય છે, એક તો આપણે મુક્ત પ્રવાહ ને બીજો આની અંદર એક બીજો પ્રવાહ પ્રેરિત થયો હશે. એ પ્રવાહને શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો આ પ્રેરિત મેગ્નેટિક મોમેન્ટ કોને લીધે મળે છે? તો કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહને લીધે. એક યાદ રાખજો. તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર યાદ લીધા, એમ બરાબર એન આઈ એમ ઇન્ટુ એ. અચ્છા, આને આપણે સોલેનોઇડના કદ વડે ભાગી નાખો. તો બે બાજુ કદ વડે ભાગી નાખો તો શું આવશે? એમ અપોન વી. આ બાજુ કદ વડે ભાગ્યું હોય તો આ બાજુ ભાગવું પડે કે નહીં? એન આઈ એમ ના આઈ એમ એન આઈ એ. આ બાજુ કદ વડે ભાગો. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કહેવાય કે નહીં? આડછેદનું ક્ષેત્રફળ લઈ લઉં હું એ અને લંબાઈ કીધો એલ, તો આનું કદ કેટલું થયું? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટના છેદમાં કદ. ફરીવાર બોલું, પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટના છેદમાં કદ એટલે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહેવાય. શું કહેવાય? મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે કે કેપિટલ એમ. મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. તો આપેલા કદમાં વધારે પ્રમાણમાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થઈ તો એની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છે વધારે છે એમ કહેવાય. મેગ્નેટાઇઝેશનની તીવ્રતાની વ્યાખ્યા આવડશે. એકમ કદ દીઠ પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહે છે. આનો એકમ શું થાય? તો મેગ્નેટિક મોમેન્ટનો એકમ શું થાય? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. છેદમાં કદનો એકમ શું થાય? મીટરનો ઘન. અહીંથી મીટર સ્ક્વેર કેન્સલ થશે, છેદમાં મીટર રહેશે ને, એટલે આનો એકમ શું થાય? એમ્પિયર પ્રતિ મીટર. શું આવશે? એમ્પિયર પ્રતિ મીટર. આગળ એકમનો વહીવટ કરીએ આપણે. ઓકે, તો ફરી એક વાર અહીંયા કઈ જતું હોય તો જવા દો, રહેતું હોય તો રહેવા દો. તો શું થશે? અહીંયા એ કેન્સલ થાય, બરાબર ને? એટલે ફાઇનલી મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એમ બરાબર આ એમને શું કહેવાય? મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. જો વધારે પ્રમાણમાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય તો સમજવાનું મેગ્નેટાઇઝેશનની તીવ્રતા વધારે છે. ઓકે, હાલો આનાથી આગળ વધીએ. તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેપિટલ એમ બરાબર શું થાય? તો અહીંયા શું છે? એન આઈ એમ ના છેદમાં એલ. એટલું વધ્યું ને. હવે એન ના છેદમાં એલ એટલે શું છે? સ્મોલ એન ઇન્ટુ આઈ એમ. હવે કેપિટલ આઈ એમ ની પાછું સ્મોલ એન ગુણાય એટલે સ્મોલ આઈ એમ થઈ જાય. આઈ એમ એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, કુલ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. અને સ્મોલ આઈ એમ એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. કેવો? એકમ લંબાઈ દીઠ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો મેગ્નેટાઇઝેશન કોના જેટલું હોય? તો કે એકમ લંબાઈ દીઠ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જેટલું હોય, બરાબર. અને સમીકરણ નંબર આપી દો બે. અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું? ઓકે, મેગ્નેટાઇઝેશન હોય એકમ આના પરથી તમે મેળવી શકો. આટાને કોઈ એકમ હોય નહીં. આઈ એમ પ્રવાહનો એકમ શું થાય? એમ્પિયર. અને લંબાઈનો એકમ શું થાય? મીટર. એટલે મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનો એકમ યાદ રાખજો. મેગ્નેટાઇઝેશનની તીવ્રતાની વ્યાખ્યા લખવી હોય તો એકમ કદ દીઠ, એકમ કદ દીઠ પ્રેરિત
मैग्नेटिक मोमेंट ने मैग्नेटाइजेशन तीव्रता कहे से। तो आए मुद्रु चित्र विद्यार्थी मित्रों क्लियर थी। तो हम हूं तुमने एक प्रश्न पूछ लो कि आ सोलेनोइड ની અંદર દ્રવ્ય દાખલ કર્યા બાદ તમને કેટલા પ્રવાહ મળે છે? એક તો મુક્ત પ્રવાહ આપણે જે પસાર કર્યો તો IFE, બીજો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ પણ તમને મળે છે। તો હવે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર બે પ્રવાહોને લીધે મળે, એક IF પ્રવાહને લીધે અને બીજો મેગ્નેટાઇઝિંગ પ્રવાહને લીધે। એટલે હવે કુલ ચુંબકીય ક્ષેત્ર ગણું હોય તો કે દ્રવ્ય દાખલ કર્યા બાદ હવાથી શૂન્ય અવકાશ હતી ત્યારે ચુંબકીય ક્ષેત્ર આટલું હતું, હવે દ્રવ્ય દાખલ કર્યા બાદ કુલ ચુંબકીય ક્ષેત્ર તમારે ગણવું હોય તો એનું બી કહી દો, તો બી એટલે હું તો કે દ્રવ્ય દાખલ કર્યા બાદ તો કુલ ચુંબકીય ક્ષેત્ર તમને બે પ્રવાહોને લીધે મળવાનું છે, એક આઈએફ પ્રવાહને લીધે। આઈએફ પ્રવાહને લીધે કેટલું મળે છે તો કે બી ઝીરો, એનો હું બી ઝીરો કહી દઉં, પ્લસ પ્લસ બીજા ક્યાં પ્રવાહને લીધે મળશે મને કહેશો? બીજા મેગ્નેટાઇઝિંગ પ્રવાહને લીધે મળવાનું છે ને, તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહને લીધે જે મળે એને હું બી એમ કહી દઉં। તો હવે આગળ વધીએ આપણે, તો બી ના બી, બી એટલે હું તો કે દ્રવ્ય દાખલ કર્યા બાદ કુલ ચુંબકીય ક્ષેત્ર, તો બી ઝીરો તો ઓલરેડી આપણે મેળવેલા છે, કેટલા છે? આઈએફ પ્રવાહને લીધે આટલું મળે, મ્યુ ઝીરો ઇન્ટુ આઈએફ। જો આઈએફ પ્રવાહને લીધે આટલું મળતું હોય તો આઈએમ પ્રવાહને લીધે કેટલું મળે? તો આપણે ડાયરેક્ટ આના ઉપરથી લખીએ તો મ્યુ ઝીરો ના મ્યુ ઝીરો, મેગ્નેટાઇઝિંગ પ્રવાહને લીધે કેટલું મળતું હોય તો અહીંયા આઈએમ લખી નાખવાનું, આઈએમ ને લીધે આટલું મળે અને આઈએફ ને લીધે આટલું મળે। ખબર પડે છે કે નહીં? આઈએફ ને લીધે છે ને આઈએમ ને લીધે છે, બંને માંથી કોમન શું નીકળે છે તો કે મ્યુ ઝીરો। તો ફાઈનલી બી ના બી બંને માંથી મ્યુ ઝીરો કોમન કાઢી નાખો તો શું આવશે? મ્યુ ઝીરો કાઉન્સમાં આઈએફ પ્લસ આઈએમ। ઓકે, હવે તમારે મ્યુ ઝીરો ને આ બાજુ લઈ જાઓ તો ફાઈનલી શું થાય? બી અપોન મ્યુ ઝીરો આ બાજુ શું આવશે? આઈએફ પ્લસ આઈએમ। ઓકે, હવે આઈએમ વાળો ને તમે શું લખી શકો? હું જો ડાયરેક્ટ અહીં કિંમત જ મૂકી દો, આઈએમ ભાળો ને તમે શું લખી શકો? એમ લખી શકો, સ્મોલ આઈએમ ભાળો ને તમે મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા લખી શકો કેપિટલ એમ, આઈએમ ભાળો ને તમે કેપિટલ એમ મૂકી શકો, તો આઈએમ ની જગ્યાએ કેપિટલ એમ મૂકી દો, ધ્યાન રાખજો આ ક્યાંથી આવ્યું એ તમને ખબર હોવી જોઈએ। તો હવે તમારે શું કરવાનું છે? એમ ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ફાઈનલી શું થાય? બી અપોન મ્યુ ઝીરો માઇનસ, આ તો હતા ને, આને બરાબર ની આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ એમ બરાબર શું આવશે? આઈએફ। ને આના બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ચુંબકીય તીવ્રતા એચ લખાય, આ એચ ને શું કહેવામાં આવે છે? ચુંબકીય તીવ્રતા। આને બરાબર ને આ બાજુ લઈ ગયા એટલે આવું થયું આઈએફ ને આઈએફ ને આના બરાબર શું થાય? એચ, એચ એટલે ચુંબકીય તીવ્રતા। હવે હું તમને પ્રશ્ન પૂછું કે ચુંબકીય તીવ્રતાનો આધાર કોણ આપર હોય? સ્મોલ આઈએફ બરાબર એચ બરાબર તમારી પાસે સૂત્ર શું થાય? આઈએફ, આઈએફ ભાળો તમે શું લખી શકો? તો કે એન ઇન્ટુ કેપિટલ આઈએફ બરાબર ને, સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ થાય તો કે એન ના છેદમાં એલ ઇન્ટુ આઈએફ। એટલે ચુંબકીય તીવ્રતાનો આધાર કોના ઉપર છે? તો કે મુક્ત પ્રવાહ ઉપર, મુક્ત પ્રવાહ આપણા કંટ્રોલમાં છે, એટલે કે જો તમે આઈએફ વધારશો તો અંદર ચુંબકીય ક્ષેત્ર વધશે, એટલે ચુંબકીય ક્ષેત્ર વધે એટલે ચુંબકીય તીવ્રતા વધે। ચુંબકીય તીવ્રતા એટલે બીજું કઈ નહીં વિચારવાનું, કે જેમ તમે પ્રવાહ વધારશો એમ અંદર ચુંબકીય ક્ષેત્ર વધે, અને ચુંબકીય ક્ષેત્ર વધે તો ચુંબકીય તીવ્રતામાં શું થાય? વધારો થાય। આ ચુંબકીય તીવ્રતા આપણા કંટ્રોલમાં છે। હવે તમને ચુંબકીય તીવ્રતા એચ નો એકમ કહે તો તમારે આના ઉપરથી મેળવી નાખવાનું, આટાને કોઈ એકમ હશે નહીં, વિદ્યુત પ્રવાહનો એકમ થાય એમ્પિયર અને લંબાઈનો એકમ થાય મીટર, એટલે કે મેગ્નેટાઇઝેશન ની તીવ્રતાનો જે એકમ છે ઈ જ તે એકમ ચુંબકીય તીવ્રતાનો છે, અને તમને અહીંથી જ ખબર પડી જાય કે આનો જે એકમ હોય ને એ જ એકમ આનો હોય, અને મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા કહેવાય આ આઈએમ ઉપર ડિપેન્ડ હશે, અને આ ચુંબકીય તીવ્રતા એસ કહેવાય એ આઈએફ ઉપર ડિપેન્ડ હશે, એટલે એ ભૂલ થવી જોઈએ નહીં। તો આ સૂત્ર યાદ રાખા જેવું છે, સમીકરણ નંબર આપી ગયો 3।
અચ્છા વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા શૂન્ય અવકાશ હોત તો મેગ્નેટાઇઝેશન થાત, કોઈ દ્રવ્ય દાખલ ન કર્યું હોય તો એમાં મેગ્નેટાઇઝેશન થાત, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાત. કારણ કે જો શૂન્ય અવકાશ હોય તો અંદર કોઈ ડાયપોલ જ નથી હોવાની, ડાયપોલ ન હોય તો સમાંતર જ નથી ગોઠવવાનું, તો મેગ્નેટાઇઝેશન થાય નહીં. એટલે સીધો પ્રશ્ન યાદ રાખજો કે શૂન્ય અવકાશનું મેગ્નેટાઇઝેશન કેટલું થાય? શૂન્ય. શૂન્ય અવકાશ નું મેગ્નેટાઇઝેશન કેટલું થાય? શૂન્ય. શૂન્ય અવકાશ હોત તો કાંઈ મેગ્નેટાઇઝેશન થાત નહીં, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાત નહીં. એટલે યાદ રાખજો તો શૂન્ય અવકાશ માટે મેગ્નેટાઇઝેશન કેટલું હોય? શૂન્ય. અચ્છા, સમીકરણ ત્રણ ઉંધીનું ચિત્ર કરીએ. હવે તમને ખબર છે અથવા પ્રયોગો એવું દર્શાવે છે કે મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા એટલે કે કેટલી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થશે એનો આધાર ચુંબકીય તીવ્રતા એચ ઉપર હોય. એટલે કે જેમ તમે ચુંબકીય તીવ્રતા વધારશો એમ એની અંદર મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા વધશે. ચુંબકીય તીવ્રતા વધારવી એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર તમે વધારતા જાઓ તો વધારે પ્રમાણમાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થતી જાય અને મેગ્નેટાઇઝેશન વધતું જાય. એટલે એચ વધારો તો એમ વધે, એટલે બંને વચ્ચેનો સંબંધ કેવો કહેવાય? સમપ્રમાણનો. એટલે ડાયરેક્ટ લખી આપણે કે અહીં મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા એમ એ ચુંબકીય તીવ્રતા એચ ના સમપ્રમાણમાં હોય છે. મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા એટલે કે એમ એ કોના સમપ્રમાણમાં હોય? તો કે ચુંબકીય તીવ્રતા એચ ના સમપ્રમાણમાં હોય. ઓલામાં પોલરાઇઝેશન ની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર ઈ ના સમપ્રમાણમાં. તમે ભણ્યા હો તો, ન ભણ્યા હો તો કઈ વાંધો નહીં. મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા ચુંબકીય તીવ્રતા એચ ના સમપ્રમાણમાં હોય. હવે સમપ્રમાણતા નીચે દૂર કરો એટલે અચળાંક આવશે. તો અચળાંક તરીકે અહીં હું મૂકી દઉં કાઈ ઈ. અહીં સમપ્રમાણતા નીચે દૂર કરો એટલે અહીં આવશે અચળાંક. અચળાંક તરીકે લઈએ આપણે કાઈ એમ, સોરી કાઈ એમ એચ ના એસ. તો કાઈ એમ ને ચુંબકીય સસેપ્ટેબિલિટી કહેવાય. શું કહેવાય? અને સમીકરણ નંબર ચાર આપી દઈએ પેલા. કાઈ એમ ને શું કહેવાય? ચુંબકીય સસેપ્ટેબિલિટી. કોને? તો કે કાઈ એમ ને ચુંબકીય સસેપ્ટેબિલિટી કહે છે. કાઈ એમને શું કહેવાય? ચુંબકીય સસેપ્ટેબિલિટી કહે છે. યાદ રાખજો, ચુંબકીય સસેપ્ટેબિલિટી કહે છે. અચ્છા, આનો એકમ શું થાય? તો તમને ખબર કહો, ખબર છે કાઈ એમનો એકમ ગણો હોય તો એમ અને એચ ના એકમ લેવા પડે. તો કાઈ એમ બરાબર શું થાય? એમ ના છેદમાં એચ. આનો એકમ છે એમ્પિયર પર મીટર, આનો એકમ છે એમ્પિયર પર મીટર. એટલે બંને કેન્સલ થયા કે નહીં? એટલે કાય એમને કોઈ એકમ હશે નહીં, એકમ રહિત છે. યાદ રાખજો, અને પરિમાણિક સૂત્ર શું થાય? એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો, એ ઝીરો. તો આને કોઈ પરિમાણ હશે નહીં. અને કાય એમનો આધાર છે ને એ તાપમાન ઉપર હોય અને દ્રવ્યની જાત ઉપર હોય. તાપમાન સાથે કેવો સંબંધ ધરાવે આગળ વિચારશું આપણે. પણ તમને કોઈ પ્રશ્ન પૂછે કાય એમનો આધાર કોના પર હોય? તો તાપમાન ઉપર અને દ્રવ્યની જાત ઉપર. તો સમીકરણ ચાર સુધી ક્લિયર થયું? હવે ચાર ની કિંમત તમારે છે ત્રણ માં મૂકવાની છે. તો સમી ચાર ની કિંમત ત્રણ માં મૂકતા, સમી ચાર ની કિંમત ત્રણ માં મૂકતા, તો ધ્યાન રાખજો, તો બી એફ ઓન મ્યુ ઝીરો ના બી એફ ઓન મ્યુ ઝીરો માઇનસ આ એમ ફાળો ના તમે શું લખશો? સમીકરણ ચાર માં નજર, ત્રણ માં નજર રાખજો. બી એફ ઓન મ્યુ ઝીરો ના બી એફ ઓન મ્યુ ઝીરો એમ ભણવાના તમે શું મૂકશો? કાઈ એમ ઇન્ટુ એચ લખી શકાય. થિયરી પૂર્ણ થવા આવી છે એટલે થોડું ધ્યાન રાખજો. તો આપણે બી એફ ઓન મ્યુ ઝીરો ના બી એફ ઓન મ્યુ ઝીરો માઇનસ ના માઇનસ એમ ભણવાના તમે શું મૂક્યું? કાઈ એમ ઇન્ટુ એચ. આને લખવાનું બરાબર એચ લખીએ, કા તમે આ લખી શકો અથવા આ લખી શકો. તો આપણે એચ લખીએ તો આને બરાબર ને આ બાજુ લઉં તો ફાઇનલી બી એફ ઓન મ્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આને બરાબર ને આ બાજુ લાવો તો શું થશે? આ પ્લસ થી થાય બરાબર ને આ બાજુ લાવો એટલે શું થાય? કાઈ એમ ઇન્ટુ એચ પ્લસ થયા, અને પ્લસ શું હતું? એચ તો હતા જ. બે માંથી કોમન શું નીકળે છે? એચ કોમન નીકળે. મ્યુ ઝીરો ને આ બાજુ લઈ જાઓ તો ફાઇનલી બી બરાબર શું થાય? અને આ બાજુ લઈ જાઓ એટલે મ્યુ ઝીરો. આમાંથી એચ કોમન કાઢ નાખો તો અંદર શું રહે? કાઈ એમ પ્લસ વન ઇન્ટુ એચ.
ચિત્ર ક્લિયર થયું, બંને માંથી કોમન શું નીકળ્યા? એચ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આવડો આ જે ભાગ છે ને એને આપણે મ્યુ કહીએ કે મ્યુ ઝીરો કાયમ પ્લસ વન, એને આપણે શું કહેશું? મ્યુ. એટલે લખી આવીએ બી બરાબર, આપણે આને શું કીધો? હું મ્યુ. તો બી બરાબર શું આવશે? મ્યુ ઇન્ટુ એચ. હું ફરી વાર થિયરી રિપીટ કરાવી હો એટલે ચિંતા કરતા નહીં, બધું ભેગું થઈ જાય છે. તો આને આપણે શું કહેશું? મ્યુ એચ. મ્યુ એટલે જે દ્રવ્ય દાખલ કર્યું ને એની પરમીએબિલિટી, દ્રવ્ય દાખલ કર્યું એની પરમીએબિલિટી. એટલે થયું શું? તમને ખબર પડતી હોય તો જયારે શૂન્ય અવકાશ હતું ત્યારે ચુંબકીય ક્ષેત્ર આટલું હતું. અહીંયા એચ લખીએ કઈ જોવો તો સ્મોલ આઈ એ ભાળો, ત્યાં તમે એચ લખી શકો કે નહીં? એટલે જસ્ટ ખરી સમજવા પડતી આ બી ઝીરો ના બી ઝીરો, મ્યુ ઝીરો ના મ્યુ ઝીરો, આ એચ લખીએ. જયારે શૂન્ય અવકાશ હતું ત્યારે ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો એચ હતું, અને દ્રવ્ય દાખલ કરી દીધું ત્યારે ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું? મ્યુ એચ થઈ ગયું. આ એચ બરાબર તમે આઈ એફ લખી શકો. એટલે શૂન્ય અવકાશ હતું ત્યારે ચુંબકીય ક્ષેત્ર શું હતું? મ્યુ ઝીરો આઈ એફ હતું. દ્રવ્ય દાખલ કર્યા બાદ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું? મ્યુ ઇન્ટુ આઈ એફ. એટલે કે દ્રવ્યની પરમીએબિલિટી આવી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે આપણે આ સૂત્રમાં શું આવ્યું છે? એચ. પછી વિચારશું બરાબર. એટલે અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. મ્યુ શું છે? તો કે માધ્યમની પરમીએબિલિટી. જ્યાં મ્યુ બરાબર શું છે તમને ખબર હોવી જોઈએ. મ્યુ કોના બરાબર લખેલું છે? તો કે મ્યુ ઝીરો કાઈ એમ પ્લસ વન બરાબર લખેલું છે. હવે મ્યુ ઝીરો ને બરાબર આ બાજુ લઈ જાઓ તો મ્યુ ના છેદમાં મ્યુ ઝીરો બરાબર અહીંયા શું આવશે? કાઈ એમ પ્લસ વન. મ્યુ ના છેદમાં મ્યુ ઝીરો, માધ્યમની પરમીએબિલિટી અને શૂન્ય અવકાશની પરમીએબિલિટી ના ગુણોત્તરને સાપેક્ષ પરમીએબિલિટી કહેવાય. શું કહેવાય? સાપેક્ષ પરમીએબિલિટી કહેવામાં આવે છે. તો શું આવશે? કાઈ એમ પ્લસ વન. તો સાપેક્ષ પરમીએબિલિટી નું સૂત્ર પણ યાદ રાખવાનું છે, સમીકરણ નંબર 6. તો હવે તમને એવો પ્રશ્ન પૂછે કે મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો. તો તમારે અહીંયા સુધી લખવા, સમીકરણ 3 સુધી લખવા બરાબર ને, એમાં મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો સંબંધ પૂછે. અને તમને આવો પ્રશ્ન પૂછે કે આ સૂત્ર સ્વીકારે અને મ્યુ આર બરાબર કાયમ પ્લસ વન સૂત્ર મેળવો. તો અહીંથી શરૂઆત કરવાની. આ થિયરી છે, જનરલી આખી પૂછતા નથી, બે ભાગમાં પૂછે. તો જો તમને આ સૂત્ર મેળવવાનું કહે તો આ બધું લખવાનું, અને આના ઉપરથી આ સૂત્ર મેળવવાનું કે તમારે અહીંથી શરૂઆત કરવાની. આઈડિયા આવે છે કે નહીં? તો આ આખી થિયરી હતી મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા વચ્ચે. તો ફરી એકવાર હું રિપીટ તમને કરાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય તમે એને કોની અંદર મૂકશો? તો કે સોલેનોઇડ ની અંદર. સોલેનોઇડ ની અંદર જયારે શૂન્ય અવકાશ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? જાગતા રહેજો. તો બી ઝીરો બરાબર શું આવશે? મ્યુ ઝીરો એન આઈ એફ અપોન એલ. હવે તમારે મને કહેવાનું છે કે એન ના છેદમાં એલ બરાબર શું થાય? તો કે સ્મોલ એન આઈ એફ ના આઈ એફ. હવે સ્મોલ એન જયારે કેપિટલ આઈ એફ એરે ગુણાશે એટલે સ્મોલ આઈ એફ થઈ જાય. અને સમીકરણ નંબર 1 આપી દીધી. હવે તમારે એટલું જ કહેવાનું છે કે જયારે કોઈ પણ પદાર્થને સોલેનોઇડ ની અંદર દાખલ કરી દેવામાં આવે ત્યારે શું થશે? તો કે એની અંદર મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય. આ આખી ઘટના છે શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝેશન. તો એ જ વાત કરી, જયારે કોઈ દ્રવ્યને સોલેનોઇડ ની અંદર ભરવામાં આવે ત્યારે તેમાં પરિણામી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય છે. આ ઘટનાને મેગ્નેટાઇઝેશન કહે છે. તો કેટલી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય એ ગણવું છે. તો પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટ શું આવશે? એન આઈ એમ એ. અને તમે સોલેનોઇડ ના કદ વડે ભાગી નાખો તો એકમ કદ દીઠ પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટ ને મેગ્નેટાઇઝેશન કહેવાય. એમ તો સૂત્ર શું થાય? એન આઈ એમ એ અપોન વી બરાબર તમે એ ઇન્ટુ એલ મૂકો, એ કેન્સલ થવાના એટલે આ સૂત્ર બધું રહેશે. હવે મેગ્નેટાઇઝેશન એમ બરાબર શું હશે? એન આઈ એમ અપોન એલ. તો હવે જે ધ્યાન રાખજો, એન ના છેદમાં એલ એટલે સ્મોલ એમ થશે ઇન્ટુ આઈ એમ. એન ઇન્ટુ આઈ એમ એટલે શું થઈ જશે? સ્મોલ આઈ એમ. સમીકરણ નંબર 2 આપી દો. એકમ કદ દીઠ પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટ ને મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા કહે છે. હવે દ્રવ્ય દાખલ કર્યા બાદ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો કે એક તો આઈ એફ પ્રવાહ આઈ એમ પ્રવાહ લીધી હશે ને બીજું આઈ એફ પ્રવાહ લીધી હશે. તો બી ઝીરો પ્લસ શું આવશે? બી એમ. બી ઝીરો તમે કઈ રીતે ગણશો? તો કે મ્યુ ઝીરો ઇન્ટુ આઈ એફ. અને બી એમ કઈ રીતે ગણશો? મ્યુ ઝીરો ઇન્ટુ આઈ એફ. બંને માંથી કોમન શું નીકળે છે? મ્યુ ઝીરો.
મ્યુ ઝીરો કોમન નીકળી ગયા, એને બરાબર ની આ બાજુ લાવો એટલે શું થશે, આઈ એમ, આઈ એફ પ્લસ આઈ એમ ની કિંમત આપણે શું મૂકી, કેપિટલ એમ. આઈ એમ ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો બી એફ ઓન મ્યુ ઝીરો માઇનસ એમ બરાબર શું આવશે, આઈ એફ. આ આઈ એફ ને શું કહેવાય, તો કે ચુંબકીય તીવ્રતા એચ. ક્લિયર થયું? ઓકે, હવે તમારે શું કરવાનું, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા એકબીજાના કેવા હોય, સમપ્રમાણમાં. સમપ્રમાણતા નીચે દૂર કરો તો અચળાંક આવશે, અચળાંક તરીકે શું આવશે, કાઈ એફ. કાઈ એમ ને શું કહેવાય, ચુંબકીય સસેપ્ટિબિલિટી. હવે આપણી આ કિંમત છે તમારે સમીકરણમાં મૂકવાની, એટલે આ પદ તો એમનામ રહેવાનું, એમ ની જગ્યાએ હું મૂકશો કાઈ એમ ઇન્ટુ એચ, અને એચ ના એચ. આ પાલટીને બરાબર ને આ બાજુ લાવો એટલે આ પદ મળી જાય. બંને માંથી એચ કોમન કાઢી નાખો, એચ કોમન કાઢી નાખ્યા, મ્યુ ઝીરો છે એને બરાબર ને આ બાજુ લઈ જાઓ. હવે અહીંયા એક ટર્નિંગ પોઈન્ટ છે આવડો, આ જે ભાગ છે એને આપણે શું કહેશું, મ્યુ. મ્યુ એટલે માધ્યમની જે દાખલ કર્યો છે એની પરમીએબિલિટી. હવે મ્યુ બરાબર તમે શું લખ્યું, તો કે મ્યુ ઝીરો કાઉન્સમાં કાઈ એમ પ્લસ વન. મ્યુ ઝીરો ને બરાબર ને આ બાજુ લઈ જાઓ તો મ્યુ ના છેદમાં મ્યુ ઝીરો બરાબર શું થાય, કાઈ એમ પ્લસ વન. તો વ્યવસ્થિત રીતે થિયરી વિદ્યાર્થી મિત્રો લખી નાખવાની છે. હવે તમારે મને આના સૂત્ર લખાવવાના છે, કારણ કે જો સૂત્ર આવડશે ને તો જ તે તમને આ થિયરી આવડશે અને એના દાખલા આવડશે, નહીંતર અઘરું પડી જાય. તો પહેલા સૌ પ્રથમ તમારે મને મેગ્નેટાઇઝેશનનું સૂત્ર લખાવવાનું છે. તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનું સૂત્ર શું થાય, ઘણા બધા સૂત્ર બનવાના છે, તમારે જાગતું રહેવાનું છે. તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનું સૂત્ર શું થાય, એક તો પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટના છેદમાં કદ, એટલે કે સ્મોલ એમ ના છેદમાં વી. એનું બીજું સૂત્ર શું થાય, તો કે એમ બરાબર શું આવશે, સ્મોલ આઈ એમ, સ્મોલ આઈ એમ. સ્મોલ આઈ એમ બરાબર શું થાય, તો કે એન ઇન્ટુ કેપિટલ આઈ એમ. એન ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે એન ના છેદમાં એલ ઇન્ટુ આઈ એમ. મેગ્નેટાઇઝેશન નું જે સૂત્ર મેળવેલું છે યાદ હોય તો મેગ્નેટાઇઝેશન એમ બરાબર શું થાય, તો કે કાઈ એમ પ્લસ કાઈ એમ ઇન્ટુ એચ. જો મેગ્નેટાઇઝેશન ના આટલા સૂત્ર થયા, યાદ રહી જાય. હવે તમારે ચુંબકીય તીવ્રતા એચ ના સૂત્ર મેળવવાના છે. તો ચુંબકીય તીવ્રતા એચ ઇઝ ઇક્વલ ટુ શું થાય, આઈ એફ થાય, કે એમ બરાબર સ્મોલ આઈ એમ થાય, અને એચ બરાબર સ્મોલ આઈ એફ. દેખાય છે એચ બરાબર સ્મોલ આઈ એફ. અચ્છા, સ્મોલ આઈ એફ બરાબર શું થાય, તો કે એન ઇન્ટુ કેપિટલ આઈ એફ. એન ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે એન ના છેદમાં એલ, પાકું ને, ઇન્ટુ આઈ એફ. અને બીજું એચ બરાબર તમે બીજું શું લખી શકો, એચ બરાબર તમે આ લખી શકો ને, બી એફ ઓન મ્યુ ઝીરો માઇનસ એમ. તો આટલા ચુંબકીય તીવ્રતાના સૂત્ર થયા. હવે એમ અને એચ વચ્ચેનો સંબંધ હોય એવું સૂત્ર કયું છે, તો કે આવડું આ દેખાય છે કે નહીં, એમ બરાબર શું થાય, તો કે કાઈ એમ ઇન્ટુ એચ. અચ્છા, સાપેક્ષ પરમીએબિલિટી નું સૂત્ર શું આવશે, મ્યુ આર બરાબર કાઈ એમ પ્લસ વન. મેળવ્યું ને આપણે, મ્યુ આર બરાબર શું થાય, કાઈ એમ પ્લસ વન, છેલ્લું સૂત્ર. છેલ્લે બીજી એક વાત કહીએ કે જયારે શૂન્ય અવકાશ હતું ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું, બી ઝીરો બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ આઈ એમ, અને આઈ એફ ભાળોના તમે એચ લખી શકો. એટલે આપણે શૂન્ય અવકાશ હતું ત્યારે ચુંબકીય ક્ષેત્ર આ લખી શકો, અને જયારે દ્રવ્ય દાખલ કરી દીધું ત્યારે ચુંબકીય ક્ષેત્ર શું આવ્યું, બી બરાબર મ્યુ ઇન્ટુ એચ. જો આટલા સૂત્ર યાદ રાખવાના છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આવતા લેક્ચરમાં આપણે દાખલા ગણવાના છીએ. તો આજની થિયરી વ્યવસ્થિત રીતે એકવાર જોઈ જોઈ લખવાની છે, અને પછી જોયા વગરની લખવાની છે, જેથી કરીને દાખલા ગણવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ, આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, આભાર.